કલાકાર બનતા નથી, કલાકાર જન્મે છે. અને આ યુક્તિને સાર્થક કરી છે રાજકોટના એક બાળ કલાકાર કે જેનું નામ છે ખુશ. ખુશ ઉંમરમાં તો ઘણો નાનો છે, પણ તેની અંદર તબલા વગાડવાની કળા બહુ જ મોટી છે. તે તબલાના તાલથી એવો તો સંગીતના સૂર રેલાવે છે કે સાંભળનારા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય. આ બાળ કલાકારે તેની નાની ઉંમરમાં જ અનેક મોટા કલાકારોને પણ તબલાના તાલે ડોલાવ્યા છે. જોઈએ નાની ઉંમરે આંગળીના નાના ટેરવે સંગીતના સૂર રેલાવી સૌને ખુશ કરતા એક બાળ કલાકારનો આ અહેવાલ. પોતાના કોમળ હાથની નાજુક આંગળીના કલાત્મક ટેરવાની સ્પર્શથી તબલામાંથી સંગીતના તાર રેલાવતા આ બાળકની ઉંમર હજુ તો 4 વર્ષની પણ નથી થઈ, અને સંગીતની સુરાવલી રેલાવી અનેક મોટા ગજાના કલાકારોને પણ મંત્રમુગ્ધ કરી રહ્યો છે. આ કલાના ધની બાળકનું નામ છે ખુશ રખાસિયા. આ બાળકે નાની ઉંમરે તબલા પર કસબ અજમાવીને અનેકને પોતાની કલાનો પરિચય આપ્યો છે. સાથે જ એ પંક્તિને પણ સાર્થક કરી છે કે કલા ઉંમરનો મોહતાજ નથી. પોતાના પુત્રની આ કલાથી તેના મમ્મી ગૌરવ અનુભવી રહ્યા છે. અમને એક્ચ્યુઅલી નાનો હતો ત્યારથી બધાય તાલ થોડા થોડા વગાડતો, પણ પછી પરફેક્ટલી તાલ 3 વર્ષનો હતો ને ત્યારથી પરફેક્ટલી તાલ વગાડવા માંડ્યો છે. અને પછી હવે અમે એક્ચ્યુઅલી એને ટ્રેનિંગ આપવા માંડે અપાવીએ છીએ. બાળકને જે લાઈનમાં આગળ વધવું હોય એમાં આપણે માતા પિતાએ હંમેશા એને સપોર્ટ કરવો જ જોઈએ, અને અમે તો ખુશને પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ. માત્ર 1.5 વર્ષની ઉંમરે ઘોડિયામાં સૂતા સૂતા ગોઠણ પર તબલા વગાડતા ખુશની આ કલાને સૌ પ્રથમ તેના દાદા જમના ભાઈએ ઓળખી હતી. બાદમાં માતા હર્ષદા બહેન અને પિતા નીરવભાઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી ખુશની આ કલા એવી નીકળી ઉઠી કે જોત જોતામાં જ તે તબલા વગાડવામાં પારંગત બની ગયો. હાલમાં ખુશ કવ્વાલી, લાઇટ મ્યુઝિક, ભજન, લોકગીત તેમજ સુગમ સંગીતમાં તબલાથી સારી સંગત પૂરી શકે છે. એટલું જ નહીં, મોરારી બાપુ જેવા દિગ્ગજોના સંગીત સાથે તાલ મિલાવી આ નાનકડા તબલચીએ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે. ખુશના પિતા પોતાના પુત્રની આ સિદ્ધિથી ગદગદિત છે. હા, એટલે આ બહુ રેર વસ્તુ એમનામાં જોયેલી છે, રાઈટ? અમે અને એ તો આઈ થિંક અમે એટલા નસીબદાર છીએ કે એનામાં એ કળા છે. ના, બસ બીજા વાલીઓને બસ એક જ મેસેજ છે કે પણ જે કઈ તમારા બાળકને રાધર કોઈનામાંથી જોઈ અને એ બનાવવા કરતા એની અંદર જે રહેલું છે એને તમે આગળ કરશો તો એ ચોક્કસપણે બધી વસ્તુમાં આગળ વધશે. પાપા પગલે ભરવાની ઉંમરમાં જ ખુશ સંગીતની દુનિયામાં મોટી નામના મેળવી રહ્યો છે. આ બાળ કલાકાર તેની કળાને કારણે સૌ કોઈના મન મોહી રહ્યો છે. ખુશની આ કળા જોઈને મોટા મોટા સંગીતકારો દંગ રહી જાય છે. આ કલાકારને જોઈને સંગીતના જાણકારો આ બાળક ભવિષ્યમાં બહુ મોટો કલાકાર થશે તેવું માની રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ પોતાની કળા વિશે શું કહે છે આ બાળ કલાકાર. નાનો હતો ત્યાંથી તબલા વગાડે છે. હું કોળિયામાં સૂતો હતો ત્યાં ગોઠણ પર આંગળી વગાડતો હતો. અત્યારે કેવા કેવા તાલ આવડે તને? દાદરા અને ઈચ, કાયડો, પલટો. ખુશ થોડો મોટો થયા બાદ તે વાસણ પર તબલાના સૂર રેલાવતો હતો. તબલા વાદન પ્રત્યે ખુશનો આ રસ જોઈને તેના પિતાએ ખાસ કોચિંગથી એકદમ નાની સાઈઝના ખાસ તબલા મંગાવ્યા હતા, જેના પર તાલ મિલાવતા જોઈને તેના માતા પિતાએ ખુશ માટે ગુરુની શોધ કરી. શરૂઆતમાં કેટલાક ગુરુએ આ બાળ કલાકારને ટ્રેનિંગ આપવાની ના પાડી. જો કે ખુશે કેટલાક ગુરુઓને સક્ષમ તબલાને તાલે સંગીતના સૂર રેલાવ્યા ત્યારે તેઓ ખુશને દરરોજ ઘરે આવીને તાલીમ આપવા માટે તૈયાર થઈ ગયા. અને તાલીમ આપનાર આ સંગીત શિક્ષકનું માનવું છે કે ખુશમાં રહેલી આ સંગીત કળા ખરેખર ગોડ ગિફ્ટ જ છે. લગભગ ખુશ 3 વર્ષનો હતો ત્યારથી તબલા શીખે છે. અત્યારે એની ઉંમર 4 વર્ષની છે. એટલે અત્યારે જે સામાન્ય બાળકો જે સંગીતનું જ્ઞાન હોય એના કરતાં ખુશ પાસે કંઈક વિશેષ છે. કોઈ પણ ગીતની સાથે એ તબલા સંગત કરી શકે છે, અને એની સંગીતની સૂઝ જ એવી છે કે કોઈ નાનો ઉસ્તાદ હોય ટાઈપનું વગાડે છે.
આ બાળ કલાકાર ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે પોતાના પરિવાર તેમજ રાજકોટનું તેમજ દેશનું અને દુનિયામાં નામ રોશન કરી શકે છે તેવું પણ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.